નમસ્તે, મારું નામ ભાનુબેન મનોહરભાઈ બાબરિયા છે. ગયા 5 વર્ષે પણ મેં રાજકોટના ધારાસભ્ય તરીકે કામ કરેલું અને ફરી પાછી ભારતીય જનતા પાર્ટીએ મને ધારાસભ્ય તરીકેની એક તક આપી અને તકમાં હું સાર્થક થઈ અને ફરી પાછી હું ધારાસભ્ય તરીકે રાજકોટમાંથી ચૂંટાઈ આવી છે તે બદલ હું ગૌરવ પણ અનુભવું છું. સાથે આજે અહીં નાગરિક બેંકનો એક કાર્યક્રમ હતો, ત્યાં જીતેન્દ્રભાઈ અઢિયા દ્વારા જીતો અને જીતાડો આ કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં અમારા ધારાસભ્યનો એક સન્માનનો કાર્યક્રમ રાખેલો અને એ કાર્યક્રમમાં આવવાનું થયું. જીતેન્દ્રભાઈનો અવાજ મેં બહારથી સાંભળ્યો એટલે મને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા કાર્યક્રમમાં છે. આજે કહેતા મને ખૂબ જ ગર્વ થાય છે. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાંચે ગુજરાત જે ચાલુ કર્યું અને તેના અંતર્ગત જ્યારે પણ અમારે કોઈ કાર્યક્રમ હોય ત્યાં બુકે નહીં પરંતુ બુક દ્વારા સન્માન કરવાનો એવો કાર્યક્રમ, અને એ કાર્યક્રમ અંતર્ગત ભાઈ શ્રી ડૉક્ટર જીતેન્દ્રભાઈ અઢિયા દ્વારા લિખિત એમની એક પુસ્તક છે પ્રેરણાનું ઝરણું. આ બુક મારા હાથમાં આવી હતી અને આ બુક મેં એકવાર નહીં પરંતુ અનેક વખત વાંચી છે. જે આપણું અર્ધ જાગૃત મન અને જાગૃત મન વચ્ચેનો જે તફાવત હોય છે એ તફાવતને સમજવામાં ખૂબ મને સરળતા પડી છે. અને જે આપણું માઇન્ડ છે, કેવી રીતે આપણે દરેક વાતને બી પોઝિટિવ કરી શકીએ છીએ અને આપણે કોઈ પણ કામ કરવાનું હોય તો એ કામનું જે આયોજન છે આપણા અર્ધ જાગૃત મનમાં થઈ અને કોઈના મનમાં એ વાત આવી હોય છે અને એ વાત ગમે ત્યારે સાર્થક થતી હોય છે એ મેં આ પુસ્તક દ્વારા વાંચ્યું છે. અને જ્યારે મેં આ પુસ્તક વાંચ્યું છે ત્યારે મને ખૂબ ગર્વ થયો કે આટલું સરસ પુસ્તક છે તો બીજા લોકોને પણ આનો લાભ મળવો જોઈએ. તો મારી પાસે આ પુસ્તક આવતું ત્યારે હું બીજા લોકોને આપતી અને જ્યારે પણ હું ગાડીમાં, મારે ટ્રાવેલિંગ વધુ કરવાનું થાય તો ગાડીમાં બેઠી હોઉં ત્યારે આ પુસ્તક વાંચતી હોઉં અને વધુ ને વધુ માઇન્ડને બી પોઝિટિવ કરવા માટે થઈને હું પ્રયત્ન કરતી હોઉં છું. આ પુસ્તકનો ખૂબ સારો એવો અસર મારા જીવનમાં રહ્યો છે. અને બીજી એક વાત એ પણ કરું કે જ્યારે હું આ પુસ્તક વાંચતી ત્યારે મને એવું થતું કે એક દિવસ હું જીતેન્દ્રભાઈ સાથે એક સ્ટેજ કાર્યક્રમમાં હોઈશ. મને ભાઈ કોઈ પણ આ પુસ્તક વિશે કે જ્યારે મારે કંઈક કહેવાનું મન થશે ત્યારે હું ચોક્કસ વાત કરીશ કે મેં તમારું આ પ્રેરણાનું ઝરણું પુસ્તક વાંચ્યું છે. અને જે રીતે સ્ટેજ ઉપર ભાઈ પોતાના જે પ્રોગ્રામ છે એ બતાવી રહ્યા હતા, કરી રહ્યા હતા, એવું અગાઉ મેં પોતે જોયેલું છે, એવો અનુભવ મને આજે બીજી લાગ્યો છે. થેન્ક યુ.